લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. અમદાવાદ ખાતે 520 બહુમાળી આવાસોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર અને ગુલભાઈ ટેકરા વિસ્તારમાં 152 કરોડના ખર્ચે નિર્માણ પામેલા D1, C અને B કક્ષાના 520 બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આવાસની ચાવી અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે જમીન ઉપર વધારે ક્વાર્ટર્સની કેપેસિટી હતી ત્યાં કેટલાક ફેરફાર કરીને ઊંચા ટાવર બનાવવાની નવા ક્વાર્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે અને આવાસ મેળવનારા પરિવારોને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ પણ તેમણે પાઠવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે 30થી વધુ વર્ષોથી વધુ સમયથી પહેલાં બનાવેલા મકાનો આધુનિક સગવડ ન હોવાને કારણે અને મકાનો જૂના થવાથી નાના મોટા રિનોવેશન પણ જરૂરી બનતા હોય છે, ત્યારે આ ઉપરાંત નવા બનનારા મકાનો બહુમાળી હોવાને કારણે વધુ કર્મચારીઓનો સમાવેશ કરી શકાય છે. તેવામાં સરકાર દ્વારા તમામ જિલ્લા અને તાલુકામાં 1963 કરોડના ખર્ચે અતિ આધુનિક આવાસોનું નિર્માણ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ સબસિડી આપીને ગરીબ પરિવારોને ઘરનું ઘર ઉપલબ્ધ કરાવાયું છે. ત્યારે આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, પૂર્વ મેયર અમિતભાઈ શાહ, ધારાસભ્યો કિશોરસિંહ ચૌહાણ, ભૂપેન્દ્રભાઈ પટેલ, માર્ગ અને મકાન વિભાગના સચિવ SP વસાવા, અધિકારીઓ, પદાધિકારીઓ અને આવાસ મેળવનારા પરિવારના સભ્યો અને સ્થાનિક કોર્પોરેટરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ ખાતે વસ્ત્રાપુર વિસ્તારની આ સરકારી આવાસ કોલોનીમાં લગભગ 600 કરતાં વધુ ક્વાર્ટરનું લોકાર્પણ વિવિધ સંવર્ગના કર્મચારીઓ અધિકારીઓને અત્યારે કરવામાં આવ્યું છે અને આ જે વસ્ત્રાપુર કોલોની છે એમાં વસ્તીની દ્રષ્ટિએ, કર્મચારીઓના ક્વાર્ટરની સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ 5000 કરતાં વધુ દરેક વિભાગના, દરેક સંવર્ગના કર્મચારી અધિકારી ભાઈ બહેનો અહીંયા સુંદર વાતાવરણમાં નિવાસસ્થાન કરે છે. એમની કચેરીઓ ગાંધીનગર હોય કે અમદાવાદ હોય, એમને અવર જવર કરવામાં પણ સરળતા પ્રાપ્ત થાય છે અને ખૂબ સારા વાતાવરણમાં કર્મચારીઓ પરિવાર સાથે રહે તો સ્વાભાવિક રીતે એમની ફરજમાં પણ ખૂબ સારું ધ્યાન આપી શકે અને પ્રજાને પણ સારી સેવા પ્રાપ્ત થાય એ લક્ષ્ય સાથે અમે આ કામ કરીએ છીએ. અને દરેક જ્ઞાતિ, જાતિ, સમાજ કોઈ પણ ભેદભાવ સિવાય બધા જ સાથે રહી અને એક ગુજરાતી અને એક ભારતીય તરીકે બધા હળીમળીને અહીંયા રહે છે એનું પણ અમને આનંદ છે. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલા પર રજા. નમસ્કાર.